नमस्कार विद्यार्थी मित्रों, आजना आ ऑनलाइन लेक्चर में तमारू स्वागत छे। आजे आपणे धोरण 8 में विषय गुजराती जोवाना छे, एमां पाठ नंबर 3 पाठ छे बोध कथा। जे आपणने बोध मळे आ पाठमांथी आपणने बोध मळे। जुमो भीसी एमना लेखक छे गौरीशंकर गोवर्धन राम जोशी, एनु उपनाम छे धूमकेतु। एमनो जन्म 12/12/1892, तेमनु मृत्यु 11/3/1965 में। धूमकेतु जन्म सौराष्ट्रमां गोंडल पासेना वीरपुरमां थयो हतो। सौराष्ट्र एटले के राजकोट। सौराष्ट्रमां गोंडल पासेना वीरपुरमां थयो हतो। टूंकी वार्ताने कलामय घाट आपी तेना स्वरूपने विकसावनार धूमकेतुनू गुजराती साहित्यमां चिरंजीव स्थान छे। तो के टूंकी जे वार्ता होय एने कलामय घाट आपवानू अने स्वरूपने विकसावनार मतलब के तेनो मोटी बनावनार, टूंकी वार्ताने थोड़ी मोटी बनावनार गुजराती साहित्यमां चिरंजीव स्थान छे। ए दृष्टिए तणका मंडल मानी वार्ताओनू गुजराती साहित्यमां विशिष्ट स्थान छे। टूंकी वार्ता उपरांत नवलकथाओ प्रवास वर्णनो अने आत्मकथा जेवा साहित्य स्वरूपो तेमणे खेड़िया छे। आ वार्तामां हवे आपणे वार्तामां जोईए तो के आ वार्तामां मानवी अने पशु वच्चेना निस्वार्थ प्रेमनू मैत्रीनी भावनानू हृदयंगम निरूपण थयेलू छे। जुमो पोताना पाડાને સાચવી રાખે છે અને લાડ કરે છે અને એને બચાવવા વલખા મારે છે અને એની સાથે મોતને ભેટવાની તૈયારી બતાવે છે। તે જ રીતે પાડો પણ પોતાના માલિકને સમજદારીથી બચાવી લે છે। થોડી ચૂંટેલી વિગતોથી જ વાતાવરણ જમાવવાની ધૂમકેતુની શક્તિનો ખ્યાલ આ વાર્તા પરથી અવશ્ય આવશે। તો કે આમાં પશુ પ્રેમ માનવી અને પશુ વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ બતાવવામાં આવ્યો છે। હવે આપણે આગળ જોઈએ તો કે આણંદપુરના એક ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર 3 મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ્ય ખેંચી રહેતા, તો કે લક્ષ્ય એટલે કે ધ્યાન, અને 3 ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો હતા। જૂની ખખડધજ આંબલી ત્રણેય મકાનોને ઢાંકતી, તો કે ખખડધજ એટલે કે ખખડેલું જે આંબલી હતી એ ત્રણેય ખખડેલી જે જૂની ખખડેલી આંબલી એ ત્રણેય મકાનોને ઢાંકતી, તો કે ત્રણેય મકાનો પર ઢંકાઈ જાય એવડી મોટી આંબલી હતી। ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી, તો કે ગટરની વાસ આવતી અને ધૂળના ગોટા ઉડતા, ધૂળ ત્યાં ઉડતી। પતરાના પાટિયાના અને ગુણિયાના એટલે કે કોથળાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી, તો કે જે પતરાના પાટિયાના અને ગુણિયા એટલે કે કોથળાના એમ અનેક રંગી થીંગડા મારેલી જે ખડકી હતી મતલબ કે દરવાજો એ ખુલ્લો રહેતો। અંદર એક ફાટેલ રૂટેલ સાદરી પર જુમો ભીસી પોતાનો હુકો ગગડાવતો બેઠો હતો, તો કે જે અંદર ખુલ્લી રહેતી એની અંદર એક ફાટેલી તૂટેલી ચાદરી એટલે નીચે પાથરવાનું હોય એ સાદરી પર જુમો ભીસી પોતાનો હુક્કો ગગડાવતો, પહેલાંના સમયમાં એ હુક્કો ગગડાવતા એવી રીતના જુમો હુક્કો ગગડાવતો બેઠો હોય। જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફાટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા, તો કે સોના રૂપાના વાસણ અને ઠીકરીથી ફૂટેલી હાંડલી એટલે કે નાની માટલી, તો કે પહેલા શ્રીમદ અને પછી તો કે ગરીબ, તો કે જુમાએ સોના રૂપાના વાસણ, તો કે રાજમહેલમાં સોના રૂપાના વાસણ હોય, અને તો કે ગરીબની ઘરે તો કે ફૂટેલી હાંડલી સુધીના બધા તડકા છાંયા એટલે કે સુખ દુઃખ જોઈ લીધા હતા। જન્મ્યો ત્યારે શ્રીમદ મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફર્યા કરતો, શ્રીમદ એટલે કે પૈસાદારની ઘરે જન્મ્યો। હજુ એને સાંભળતું હશે કે પોતે 10 વર્ષનો થયો
એને હજી સાંભળતું હશે તો કે પોતે 10 વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો. 10 વર્ષનો જ્યારે થયો હતો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળ્યો હતો. એ વખતે એણે શોખ ખાતર એક પાડો પાડેલો. તો એણે શોખ હતો એ ખાતર એક પાડો પાડેલો. આ જ અનેક રંગો જોયા પછી, તો કે અનેક અનુભવો કર્યા પછી, બંને જણા એટલે કે વેણુ અને ઝુમો સાથે રહેતા. એટલે વેણુ કોણ? તો કે તેમનો પાડો, અને ઝુમો તો કે ઝુમો ભીસી, બંને સાથે રહેતા. વેણુ નામ વિચિત્ર હતું, પણ જ્યારે પૈસાની છોળ આંગણે રહેલાતી ત્યારે, પૈસાની છોળ એટલે કે પૈસા રેલમ છેલમ આંગણે રહેલાતા ત્યારે ઝુમાએ ઝુમાને અને મિત્રો ઝુમા ઝુમાને એને અનેક મિત્રો હતા. શું હતું કે ઝુમાને અનેક મિત્રો હતા, તેમાંથી કોઈક સાહિત્ય રસિક મિત્રએ પાડાને આવું કુમળું વેણું જેવું નામ આપી દીધેલું. તો કે ઝુમાનો જે મિત્ર હતો એણે પાડાનું નામ વેણું આપી દીધેલું. પછી તો એ ચાલ્યું. ઝુમો લખાધિપતિ હતો, શ્રીમંત હતો, ભિખારી બની ગયો, વળી ચડ્યો, પાછો પડ્યો, અને એમ અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો. તો કે લખાધિપતિ હતો, પૈસાદાર શ્રીમંત હતો, વળી ચડ્યો એટલે કે વળી પાછું સારું થયું, વળી પાછું ઘરમાં ખરાબ થયું એટલે કે ગરીબ થયો, વળી પાછું સારું થયું, અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એમનો બધો સામાન સચવાઈ રહેતો. કે આ તૂટેલા ત્રણ જો છે એમાં બધો સામાન સચવાઈ રહેતો. એકમાં વેણું બાંધતો, વેણું એટલે કે પાડો, એકમાં વેણું બાંધતો અને વચ્ચે બાણું હતું. વેણું જ્યાં બાંધતો ત્યાં વચ્ચે શું હતું? તો કે વચ્ચે બાણું હતું. તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજા સામે જોઈને બેસી રહેતા. શેઠ અને નોકર, શેઠ કોણ? તો કે ઝુમો ભીસતી, અને નોકર કોણ? તો કે વેણું. બે એકબીજા સામે જોઈ રહેતા, બેસીને જોઈ રહેતા, અને ત્રીજા ઝૂંપડામાં ઘાસ ભરાતું. એક ઝૂંપડામાં વેણું રહે, બીજા ઝૂંપડામાં ઝુમો રહે, અને ત્રીજા ઝૂંપડામાં તો કે ઘાસ ભરાતું. અનેક મિત્રો આવ્યા ગયા, મળ્યા અને ટળ્યા. તો કે અનેક મિત્રો આવ્યા, સંબંધો થયા, મળ્યા ગયા અને ટક્યા. માત્ર ઝુમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા. બાળપણથી મતલબ કે 10 વર્ષનો હતો ત્યારે ઝુમાએ વેણું પાડો પાડ્યો હતો, ત્યારથીને આજ સુધી તો કે અખંડ રહ્યા. આજ હવે વેણુંની પીઠ ઉપર મોટી મોટી મશક એટલે કે તો કે પાણી ભરવાનું ચામડાનું સાધન, મશક ભરીને ઝુમો સવારના 5 વાગ્યામાં નીકળતો. વેણુંની ઘંટડી ધીમે ધીમે વાગતી હોય તેમ ઝુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હતો. તો કે જ્યારે ધીમે ધીમે ઘંટડી વાગતી હોય ગળામાં હોય ત્યારે તો કે એકાદ ગીત કે ગઝલ ગાતો જતો હતો. બારણે પાણી ભરી દીધા પછી શેઠ ને નોકર પાછા વળતા હતા. તો કે બધાના ઘરે પાણી ભરી દે, બારણે પાણી ભરી દીધા પછી શેઠ અને નોકર બંને પાછા વળતા. ઝુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટમેટા કે ભાજી પોતાના શાક માટે, અને બથ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય છે. તો કે ઝુમાએ એક પૈસાના ગાજર કે બહુ થઈને ટમેટા કે ભાજી પોતાના શાક માટે, અને બધ ભરીને તો ગદબ એટલે કે રજકો જે વેણું માટે હોય છે, રજકો જે ઢોર ઢાકર માટે ખાવા માટે હોય છે, એ વેણું પાછળથી ખાતો આવતો પાડા માટે લીધા હોય છે. બસ આ હંમેશાની ખરીદી, આ જીવનને આટલું કામ, જીવનને જીવનમાં બસ આટલું જ કામ, એથી વધુ ક્યારેય કરવું નહીં, અને કોઈ વધુ કામ આપે તો લેવું નહીં. આ જ કામ, સવારમાં ઉઠી અને પાણી બારણે પાણી પહોંચાડવાનું, અને એક પૈસાનું ગાજર કે બહુ થાય તો ટમેટા લેવાના, નહીતર જે વેણુંને ખાવા માટે રજકો હોય એ લેવાનો. બસ જીવનમાં આટલું જ કામ, એથી વધારે ક્યારેય કરવું નહીં, અને વધુ આપે તો લેવું નહીં. ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજા ઘરાક થવા કહેવું નહીં. તો કે ગ્રાહક હોય તો ઘટે તો બીજા ઘરાકને થવા કહેવું નહીં.
બપોરથી માંડીને છેક સાંજ સુધી ઝૂમો હુકો ગગડાવતો હતો. તો કે સવારમાં થોડું કામ કરે પછી તો કે આખો દિવસ હુકો ગગડાવતો હતો. તેમના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા, કાન ફફડાવતો, આંખ મીચીને ઊંઘતો હોય તે જાગતો સૂતો હોય. તો કે એના સંગીતમાં લીન થતો હોય એવો પાડો પણ માખી ઉડાડવા, કાન ફફડાવે અને આંખો મીચીને ઊંઘતો હોય કે જાગતો સૂતો હોય. તો કે આંખો ખાલી બંધ હોય, સૂતો હોય એમ. ને શેઠ ને નોકર બપોરથી સાંજ સુધી સામસામે એકબીજાને નિહાળી રહે, એકબીજાને જોઈએ રાખે. છેક સાંજે બંને મિત્રો ફરવા નીકળતા. સાંજે શું કરે? તો કે સાંજે ફરવા નીકળે અને નદીના કાંઠા સુધી જઈ પાછા વળતા. તો કે નદીના કાંઠા સુધી જાય અને પાછા વળતા. વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા. સવારે થોડું કામ હોય તો પણ સવારે નીકળી પડતા. એક દિવસ સવારે 5 વાગે આ પ્રમાણે બંને ફરવા નીકળ્યા. સવારે એક દિવસ સવારે 5 વાગે અંધારું હોય તો 5 વાગે તે ફરવા નીકળ્યા. ઝુમાનો વિચાર હતો કે પાડો થોડું ઘણું ચરે તો સારું, પણ વેણુને એમ લાગ્યું કે અમે બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નથી. તો કે ગૃહસ્થાયી એટલે કે ઘરના લક્ષણ નથી, બહાર ખાવું એ ઘરના લક્ષણ નથી. એટલે ઝૂમો ખવરાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે. બહાર જે ચરવાનું કહે તો પણ વેણું ના પાડે અને ઝૂમો ખવરાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે. તો કોને સંભળાવી દે? તો કે ઝૂમાને સંભળાવી દે. અંતે ઝૂમો થાક્યો, ચાલ ત્યારે ઘેર જઈને ખાજે, તને પણ લાડ કરવાની ટેવ પડી ગઈ છે. વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. પોતાના પૂંછડાને બરડા પર પછાડ્યુંને ઝૂમાની સામે જોઈ કાન ફફડાવી રણક કરતો તે ચાલ્યો. તો કે વિજય થયો હોય એમ પાડો આનંદમાં રણક્યો અને પૂંછડાને બરડા પર એટલે કે પીઠ પર પછાડ્યુંને ઝૂમાની સામે જોઈ કાન ફફડાવી અને રણક કરતો ચાલ્યો. જીતના આનંદમાં પહેલાં તો એ થોડુંક દોડ્યો. તે કે ના પાડી કે ચાલ ઘરે જઈને ખાજે, એ જીતના આનંદમાં પોતે પહેલાં થોડુંક દોડ્યો. જોજો હવે પાછો વળું કે દોડવાનું છે? તો કે પાડો ફરીવાર ઝૂમાને પૂછે છે કે જોજો હવે હું પાછો વળું કે દોડવાનું છે. ઝૂમાએ મોટેથી ઠપકાથી બૂમ પાડી, પણ તે પહેલાં વેણું તો રસ્તે ચડી ગયો હતો. તો ઝૂમો બૂમ પાડે એ પહેલાં તો રસ્તે ચડી ગયો હતો. રસ્તામાં આડે રેલવેની સડક હતી. જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બંને પાટાની વચ્ચે આવી ગયો હતો. તો કે જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલના બંને પાટા પર આવી ગયો હતો. પગને કાઢવા તેમણે પ્રયત્ન કર્યો. વેણુએ પગને કાઢવા માટે પ્રયત્ન કર્યો પણ ફોગટ, પણ નિષ્ફળ ગયો. ધબ ગઈને બેસી ગયો એટલે ત્યાં બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો. તો પાટામાં જે પગ સલવાઈ ગયો તો જેમ કાઢવાનો પ્રયત્ન કરે એમ એમ ભરાતો ગયો. ઝૂમો પાછળ હતો તે શ્વાસભેર દોડ્યો આવ્યો. તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મચોડ્યો પણ બધું વ્યર્થ. બધું શું થયું? નકામું ગયું. આછું અંધારું ને આછો ઉજાસ હતો. તો કે સવારનો સમય થતો હતો, સવાર પડવાની તૈયારી હતી. થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો. તો કે જ્યારે રેલગાડી આવવાની હોય ત્યારે તેમનો હાથો નમેલો હોય અને લીલી ઝંડી હોય. ઝૂમાના પેટમાં ધ્રાસકો પડ્યો એટલે કે ફાળ પડવી. ઝૂમાના પેટમાં ફાળ પડી. ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો. સવારના વહેલા ફરવા નીકળ્યા બે શોખીન જુવાનોએ તેમને આવતા જોયો. જ્યારે રસ્તા ઉપર ફરવા નીકળ્યા બે શોખીન જુવાન મતલબ કે
છોકરા હોય તેમને આવતા જોયા. તેમના એક એક હાથમાં નેતરની સોટીઓ ઉછળતી હતી. એક એક હાથમાં નેતરની સોટી એટલે કે નેતરની સોટી એટલે કે જેમ વાંસની સોટી હોય છે, વાંસનો જે લાકડું હોય છે એવી જ રીતના નેતરનું વૃક્ષ હોય છે અને એની સોટી ઉછળતી હતી. અને ખુશનુમા હવા લેવા માથા પરની ટોપીઓ ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી. તો કે બે જુવાન છોકરાઓ આવતા હતા, એક બંનેના હાથમાં એક એક નેતરની સોટી અને માથામાં હવા લેવા માટે તો કે ટોપી જે પહેરેલી હતી બંનેના હાથમાં હતી. ગાંડા દોડે તેમ જુમો દોડ્યો. ગાંડા જેમ દોડતા જાય એમ જુમો દોડ્યો. એ ભાઈ સાહેબ, મારો પાડો અબઘડી કપાઈ જશે. મતલબ કે અત્યારે હમણાં કપાઈ જશે. જુઓ પણે જુઓ, પહેલો પાટામાં ફસાયેલો છે. બંને જણાએ જુમાએ દેખાડ્યું ત્યાં જોયું. કંઈક કાળું તરફડતું લાગ્યું. બંનેએ જોયું તો શું લાગ્યું? તો કે કાંઈક તરફડતું લાગ્યું. શું છે? મારો વેણું પાડો. તો જુમાએ શું કીધું? મારો વેણું પાડો છે. ઓહો, જાજા ફાટકવાળા પાસે દોડ. શું કહે છે? તો કે જાજા ફાટકવાળા પાસે દોડ. તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય, જીવ બચે. તો કે તમે મદદ કરો તો પગ નીકળી જાય અને જીવ બચે. અમે તો તું દોડ દોડ અમે પછી કહે છે તું દોડ દોડ ફાટકવાળાને કહે. એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા. જુમો ફાટકવાળા તરફ દોડ્યો. ત્યાં ફાટકવાળો હોય ત્યાં દોડ્યો. પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં. જ્યારે ઘંટી વાગતી હતી ત્યારે ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરક્યું નહીં. એટલામાં છેટે ગાડીની સિસોટી સંભળાય. દૂરથી ને રેલગાડી ની સિસોટી સંભળાય. જુમાએ ચારે તરફ એક નિરાશ દ્રષ્ટિ ફેંકી. ચારે તરફ નિરાશથી જોયું, ફેંકી એટલે કે જોયું. પણ માણસનું કોઈ છેયું સરખું એ જણાતું નહીં. તો કે માણસનું કોઈ છોકરું સરખું દેખાતું ન હતું. ઝપાટા બંધ ઝડપથી સિગ્નલના થાંભલા તરફ દોડ્યો. સાંકળ ખેંચી, દરવાજાની જે સાંકળ હોય એ ખેંચી. ઘંટીના અવાજમાં તેનો સાદ સંભળાય તેમ હતું નહીં. તો કે ઘંટીનો જે અવાજ હતો તેમાં સાદ સંભળાય તેવું હતું નહીં. તેણે જોરથી બાવણામાં પાટું માર્યું. એ કોણ? એ ચાલો ભાઈ બહેન, સિગ્નલ ફેરવો, મારું જાનવર કચરાઈ જશે. તો શું કહે છે? ઘેર કોઈ માણસ નથી. તો ત્યાં અંદર ઝૂંપડીમાંથીનો અવાજ આવ્યો. ઘેર કોઈ ભાઈ માણસ નથી. બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી. અંદરથી એવો જવાબ મળ્યો અને આટલા બેદરકાર જવાબની સાથે તો કે ફરીથી ઘંટી ગાજવા માંડી. દોડો દોડો, મારું જાનવર કપાઈ જશે. જુમાએ હતું તેટલું બળ કરીને ચીસ પાડી, પણ એનો કર્કશ પડઘા એટલે કે જાડો અવાજ સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી. જાડા અવાજ સિવાય જેવી શાંતિ હતી એવી જ રહી. જુમાએ આકાશ તરફ જોયું. છેલ્લો તારો આથમતો હતો એટલે કે સૂર્ય નીકળવાની તૈયારી હતી, સૂર્ય ઉગવાની તૈયારી હતી. અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું. ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો. તેણે પોતાની લાકડી ફેંકી દીધી અને શું તો કે ગાડીનો અવાજ નજીક આવવા લાગ્યો અને પોતાના હાથમાં જે લાકડી હતી એ ફેંકી દીધી. યા પરવરદિગાર, તો કે હે ઈશ્વર, તેણે મોટેથી બૂમ પાડી. આટલું બોલી જુમો એકદમ દોડ્યો. વ્યર્થ મહેનત પછી વેણું થાકીને હાફતો પડ્યો હતો. તો કે નકામી મહેનત પછી વેણું, તો કે કેટલી મહેનત કર્યા પછી વેણું થાકી અને હાફતો પડ્યો હતો. તેની ગોદમાં તે ભરાઈ બેઠો. વેણુએ તેને શાંત રીતે ખંજવાળવા કહ્યું. તો શું કહે છે? વેણુએ શાંત રીતે ખંજવાળવા કહ્યું. દોસ્ત ભાઈ વેણુ, આપણે બંને સાથે છીએ હો, એમ અને એમ કહી જુમો છેક તેના પગ પાસે દોડ્યો. જ્યાં તેનો પગ સલવાઈ ગયો હતો ત્યાં સુધી દોડ્યો. દર પળે ટ્રેનના ધબકારા વધ્યા. ટ્રેન નજીક આવતી ગઈ. સિસોટી પર સિસોટી થઈ. જોશબંધ ફરતા પૈડા સંભળાયા. તો કે જોરથી ને જે ફટાફટ આવતી હતી એના પૈડા સંભળાયા. જુમો
વેણુંને ભેટી પડ્યો. જુમો છે એ વેણુંને શું કર્યો તો કે ભેટી પડ્યો, ગળે લાગ્યો. પણ જેવી ગાડી છેક પાસે આવી તે તરત જ પોતે બેભાન થઈ જાય છે. તો કે કોણ બેભાન થઈ જાય? જુમો બેભાન. જેવી ગાડી નજીક આવે છે તેવો જુમો બેભાન થઈ જાય છે. તે પહેલાં વેણુંએ માથું ઉચક્યું. બેભાન થાય, જુમો બેભાન થાય એ પહેલાં વેણુંએ માથું ઉચક્યું અને પોતાના શેઠને બચાવવા માટે એક ઝપાટે માથું મારી તેણે પાટાથી દૂર ફેંકી દીધો. તો કે માથું મારી અને એક ઝપાટેથી માથું બહાર તેમને બહાર ફેંકી દીધો જુમાને. વેણું ઉપર થઈને આખી ટ્રેન ચાલી ગઈ. તો વેણું જ્યારે પાટામાં ફસાઈ ગયો હતો તેની પર આખી ટ્રેન ચાલી ગઈ. તેના ધકધકતા લોહીના પ્રવાહથી જુમાનું કેડિયું ભીંજાઈ ગયું. કેડિયું મતલબ કે જે ભરવાડ લોકો પહેરે એ લોકોને શું કહેવાય? કેડિયું કહેવાય. જે અહીંયા નીચેથી ને ઝાલરવાળું આવે તે કેડિયું ભીંજાઈ ગયું. તેને કળ વળીને બેઠો થયો. કળ વળી એટલે કે રાહત થઈ ત્યારે તે બેઠો થયો. ત્યારે લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુંનું કંઈ પણ નામું નિશાન રહ્યું ન હતું. તો કે જ્યારે રાહત થઈ એને ત્યારે બેઠો થયો ત્યારે લોહીના ખાબોચિયા જોયા. લોહીના ખાબોચિયામાં ઢંકાયેલા થોડા છૂટા છવાયા ભાગ સિવાય, મતલબ કે અમુક ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુંનું કંઈ પણ નામું નિશાન રહ્યું નહીં. હજુ પણ હંમેશા જુમો સવારમાં જ એકલો અશાંત એટલે કે દુઃખી એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. એટલે કે હજુ પણ હંમેશા જુમો સવારમાં જ એકલો હોય છે, કારણ કે વેણું તો મરી ગયો પાડો. એટલે સવારમાં જુમો એકલો દેખાય છે અને અશાંત એટલે કે દુઃખી એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે. અને તેમના માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 તેમને જે અને એના એક માનીતા પથ્થર ઉપર જે પથ્થર ઉપર ફૂલ મૂકી અને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે. તો અહીંયા માનવ અને પશુ પ્રેમનો અહીંયા ઉત્તમ ઉદાહરણ આપેલું છે. ચાલો બાળમિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તો થેન્ક યુ.